વેલકમ ટુ ધ મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયા ડિક્લેવર સ્કૂલ તિલકવાડા. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 7 માં યુનિટ 4 ની એક્ટિવિટી 8. અહીં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે પપ્પુ નામનો એક બોય કેટલીક વિગતો ભેગી કરે છે અને એ હતી પ્રાણીઓ વિશેની. તો એ આપણે લાસ્ટ પીરિયડમાં જોયું હતું, જેમાં આપણે જોયું હતું કે કયું પ્રાણી, કયું એનિમલ કેટલા વર્ષ સુધી જીવે છે, અને એના આધારે જ આપણે એક ટેબલ પણ તૈયાર કર્યું હતું. તો એના આધારે આ રીતના આપણે કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. તો અહીં પણ તમે જુઓ, સૂચના છે ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબો આપો. તો જે વિગત ગ્રાફમાં આપી હોય કે પછી એના આધારે જે ટેબલ બનાવવામાં આવ્યું હતું, એ વિગતના આધારે જ આપણે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, અહીંયા પ્રશ્ન 1 છે, હુ લાઈઝ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. પ્રશ્ન કર્યો છે કે હુ લાઈઝ, હુ એટલે કોણ અને લાઈઝ એટલે જીવે છે. શોર્ટર લાઈફ ધેન, શોર્ટર એટલે ટૂંકું, લાઈફ ધેન જીવન અને ધેન એટલે એનાથી ચિમ્પાન્જી. તો ચિમ્પાન્જીથી ઓછું જીવન જીવવાવાળું પ્રાણી કયું છે, કોણ છે, એ આપણે અહીંયા શોધવાનું છે. તો તમે ગ્રાફનો ઉપયોગ કરી શકો છો અથવા તો જે ટેબલ આપવામાં આવ્યું હતું એનો ઉપયોગ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો ચિમ્પાન્જી જે છે એની લાઈફ સ્પેનથી ઓછું કોનું છે. તો તમે જોઈ શકો અહીંયા સીપ, પછી બીજું કોણ છે રેબિટ, પછી ગોટ, એના પછી કાવ અને ડોગ. તો આટલા બધા પ્રાણીઓ, આટલા બધા એનિમલ્સ જે છે એ ચિમ્પાન્જીની લાઈફ સ્પેનથી પણ ઓછું જીવે છે. તો આપણે કહી શકીએ કે ડોગ, કાવ, ગોટ એન્ડ સીપ લાઈવ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્જી. મીન્સ અહીં તમે દરેક એનિમલ્સના નામ નહીં લખો, છતાં પણ એક કે બે નામ લખશો તો પણ ચાલશે. પરંતુ તમારે અહીંયા જોવાનું છે કે કયું એનિમલ કયા એનિમલથી પણ વધારે જીવે છે કે ઓછું જીવે છે, રાઈટ? તો જે રીતના અહીંયા પ્રશ્ન પૂછ્યો કે હુ લાઈવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી, કોણ જીવે છે ઓછું જીવન ચિમ્પાન્જીથી. તો અહીં આપણે જોયું ચાર્ટના આધારે કે અહીંયા જે ગ્રાફ છે એના આધારે એ રીતના જુઓ, હુ લાઈવ્સ લોંગર ધેન ધ ગોટ. અહીં પ્રશ્ન છે હુ લાઈવ્સ, કોણ જીવે છે લોંગર, લોંગર એટલે લાંબુ, ધેન ધ ગોટ, ગોટ એટલે બકરી. તો બકરીથી કે ગોટથી વધારે કયા કયા એનિમલ્સ છે? તો ઓલમોસ્ટ તમે જોશો અહીંયા છે સ્વાન, પછી કાઉ છે, ટોર્ટોઇઝ છે, એલિફન્ટ, હોર્સ, પછી રેબિટ, વેલ, મેન, આ ઘણા બધા એવા એનિમલ્સ છે જે કોનાથી વધારે જીવે છે, ગોટથી વધારે. તો આપણે અહીંયા લખી શકીએ કે શ્વાન લાઈવ્સ લોંગર ધેન ધ ગોટ. અહીં તમે કોઈ પણ નામ લખી શકો છો, એક કે એનાથી પણ વધારે નામ તમે અહીંયા લખી શકો છો, કે એની જગ્યાએ તમે કહી શકો કે ટોર્ટોઇઝ લાઈવ્સ લોંગર ધેન ધી ગોડ, અથવા તો હોર્સ લાઈવ્સ લોંગર ધેન ધી ગોડ. એ રીતના તમે બધા જેટલા પણ વધારે જીવી શકે છે ગોટથી એ બધા નામ તમારે અહીંયા લખવાના હોય તો એ પણ લખી શકો છો. એના પછી જુઓ અહીંયા થર્ડ નંબરનો ક્વેશ્ચન, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધી હોર્સ લાઈફ સ્પેન. હુઝ એટલે કોનું અથવા કોની. તો હુઝ લાઈફ સ્પેન, કોનું જીવન ધોરણ ઇઝ શોર્ટર છે ટૂંકું ધેન ધ હોર્સ લાઈફ સ્પેન, ઘોડાના લાઈફ સ્પેન કરતા. તો અહીંયા તમે જુઓ ક્યાં છે હોર્સ, તો અહીં છે હોર્સ. તો હોર્સ જે છે એનાથી ઓછું જીવન જીવવાવાળા એનિમલ્સ કયા કયા છે? ડોગ, કાવ, ગોટ, રેબિટ, સીપ એન્ડ ચિમ્પાન્જી. તો તમે આ બધા જ નામ પણ અહીંયા લખી શકો, અથવા તો એક કે બે નામ અથવા એક જ નામ પણ લખી શકો છો. તો આપણે કહી શકીએ કે
काउ, काउज लाइफ स्पैन इज शॉर्टर देन द हॉर्स लाइफ स्पैन। અહીં તમે જેટલા પણ એનિમલ્સ છે એના નામ વધારે લખી શકો છો, એકથી પણ વધારે કે પછી એટલીસ્ટ એક નામ તો આપણે જોવાનું છે। સો અહીં બાકીના જુઓ, ફોર્થ ફિફ્થ એન્ડ સિક્સ્થ નંબરના ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા છે, એ હું તમને અત્યારે સમજાવું છું અને એનો જવાબ તમારે આ જે ગ્રાફ આપવામાં આવ્યો છે એના આધારે અથવા તો જે તમે ટેબલ તૈયાર કર્યું છે તો એના આધારે તમારે લખવાના રહેશે। તો જુઓ ફોર્થ નંબર પર, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ સીડ્સ, હુઝ લાઈફ સ્પેન કોનું જીવન ધોરણ ઇઝ શોર્ટર એ ટૂંકું છે ધેન ધ સીડ્સ, સીડ્સ એટલે ઘેટું, તો અહીંયા ઘેટાઓ જે છે સીડ્સ છે, તો એનાથી પણ હું છું લાઈફ સ્પેન કોણ છે, કોણ જીવે છે, તો સીપ કરતાં પણ ઓછું જીવન જીવવાવાળા જે એનિમલ્સ હોય એના નામ તમારે અહીંયા શોધીને લખવાના છે। એના પછી જુઓ ફિફ્થ નંબર ઉપર, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ, કોનું જીવન ધોરણ એ શોર્ટર છે, ટૂંકું છે ધેન ધ રેબિટ્સ, રેબિટ્સ જે છે તો રેબિટના જીવન કરતાં કયા એનિમલ્સનું જીવન છે તો એમનું પણ તમારે નામ લખવાનું છે। એના પછી સિક્સ નંબર પર જુઓ, હુ લિવ્સ લોંગર ધેન મેન, હુ લિવ્સ કોણ જીવે છે લોંગર ધેન મેન, લોંગર એટલે લાંબુ અને કોનાથી તો મેનથી, તો અહીં જે મેન છે તો એ મેનના લાઈફ કરતાં પણ વધારે જીવન કોનું છે તો એ એનિમલ્સના નામ તમારે અહીંયા સિક્સ નંબરના ક્વેશ્ચન્સમાં લખવાનું છે। સો ડિયર સ્ટુડન્ટ્સ, આવા ઘણા બધા ચિત્રો આપવામાં આવ્યા હોય છે અથવા તો કોઈ ગ્રાફ આપ્યો હશે અથવા તો ટેબલ આપવામાં આવ્યું હોય કે પછી કોઈ પણ એવા પ્રકારના ચિત્રો કે વસ્તુઓ આપી દીધી હોય છે અને એના આધારે જ આપણે કેટલાક આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે અને એ પ્રશ્નોના જવાબો તમારે એ ચિત્ર કે ગ્રાફ કે ટેબલના આધારે લખવાના હોય છે। થેન્ક યુ।